તમારી ઉપર કાયમ વર્તાતા રહેશે. ભગવતીનું આરાધન કરી ત્યારબાદ આપણે ભજનની વાતો કરશું, સાહિત્યની વાતો કરશું. પણ મળી શાંતિકરણ જગ ભરાણ હાર જો ને ઘણા ઘડા ભવ ગાટ પણ તને નમો ગાદી નારાયણી ચતુરાઈથી ચિત્રેલ ચાકડા તારે બારણે બાંધા ભાઈ એમાં ઉડપજો હોય કાંઈ આ રંગ પૂરજે રમે આદિ મયા જે ઈશ્વરી અને અસુરા ધારણ હાર હવે ભેર કરો ભગવતી મારી વધે રહે નાકાશ પાતાળ તુધર ગંબર અને નાગ સુરો નર પાઈ નમે દિગપાળ દિગંબળ અને આઠય ડુંગર પછી સાતય શાયર તેણ સમય રઘુનાથ નમે નર સોસર નારી હાથ પ્રસારી હેમ હરી જગ પ્રવેશી વકળ વેશેશ્વરી એમાં ગુણ કતું હું ગાંગળિયાની મહેરી હરી તે મામળિયાની ભગવાન ભોળાનાથ અહીંયા બેઠા હોય, મહાદેવ બેઠા હોય, આ જે ભૂમિ છે, આ જે ભારત વર્ષની ભૂમિ છે. દામોદરે 24 રૂપ ધારણ કર્યા છે. જય જય મીન વરા કમકલન હરિ બલવામન પરશુરામ રઘુવીર કિશન કન્યા જગ પાવન ભક્ત ભલંકી જા ભગુ હરિ ઘંસ મનંતર જય જય મીન વરા કમકલન હરિ બલવામન પરશુરામ રઘુવીર કિશન કન્યા જગ પાવન ભક્ત ભલંકી જા ભગુ હરિ ઘંસ મનંતર
આ શબ્દ એક શોધો અને સહિતા નીકળે અને કુઓ જા ખોદોતા સહિતા નીકળે. રાજા જનક જેવા આવી અને હજી જો હળવા હાકે તો હજી આ ભૂમિ માંથી સીતા નીકળે. સાવ અનોખી તે દાસી આ ભૂમિની કે જ્યાં મહાભારત લાવો અને ગીતા નીકળે. હજી દબકે છે લક્ષ્મણ ની રેખાઓ કે જ્યાંથી રાવણ જેવા બીતા બીતા નીકળે છે. એ આ ભૂમિ છે, ભારત વર્ષ ની ભૂમિ છે. આજનો કાર્યક્રમમાં થોડી એમની રૂપરેખા આપી દઉં તો ગગનગીરી બાપુ બ્રહ્મલીન એ નિમિત્તે સંતવાણીનું આયોજન કરેલું હોય. આજના કાર્યક્રમમાં જેનું સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશમાં જેમનું જબરું એવું નામ છે, બેન પૂનમબેન ગોંડલિયાને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લે આપણે, જેમનું સંતવાણીમાં આગવું એવું નામ છે. સરસ મજાના સંતવાણી અને ગીતો સંભળાવશે બેનને. ગયા અમુક વર્ષો પહેલા બેન બાપુ ત્યાં રાજકોટ ગગનપુરી બાપુ જઈ અને એમને આમંત્રિત કર્યા હતા. ફરી પાછું અહીંયા આવવાનું થયું હોય, બાપુના ભંડારામાં બેનને આવવાનું હોય તો પૂનમબેન ગોંડલિયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ભરતદાસ બાપુ અમારે હેડા ડુંગર આશ્રમ જે સંભાળે છે બાપુ, ભરતદાસ બાપુ પૂનમબેનના બાપુ, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારબાદ અમારે આશીષભાઈ હરિયાણી, ભજનમાં જબરું એવું નામ છે, નાની ઉંમર છે પણ સરસ મજાના ભજન ગાય છે અને સંતવાણીના દોર આપણને બહુ મજાના ભજન અને ગીતો પણ સંભળાવશે એવા આશીષભાઈ હરિયાણી પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ત્યારબાદ વિધેલા વિધાય અણ વિધા વનમાં ફરે તું તારું જંતર વગાડ એ મારું જીવતા આઈટમ છે. તેજામાં થાય અમારે ભાઈ સતીશભાઈ વાયોલિન ના જે મીઠા મીઠા ધીમા 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 જે સુર છેડી ગયા છે મગનભાઈ, અને જે ઉસ્તાદ ઉપર અમારે જેમને કોણ ન ઓળખતું હોય દેશ વિદેશમાં જેનું જબરું એવું નામ છે, જે ગુજરાતમાંથી લગાડીને વિદેશોમાં પણ ભાઈ અમારે જીતુભાઈ બગડાને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. એમની સાથે ભાઈ રોહનભાઈ એમને પણ જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી. ત્યારબાદ અમારે મંજીરાના માણીગર, મંજીરું ન હોય તો ભાઈ હાલે નહીં હો, એ અમારે જયેશભાઈ અને નરોત્તમભાઈ આ બંને ભાઈને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપ જ્યાં બેઠા છો ત્યાં સુધી અહીંથી અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે એ ભોલે સાઉન્ડ અજોડા, એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લે. આ જો ઠાઓ ભગત બાપુની એક રચના એની માથે મને આવી ગઈ. ડાળા સોનલા બાજોટ ડાળા રૂપલા બાજોટ મોડો મોના સાધુ નો સ્વભાવ એવો, માત સુવારે અને સંત જગાડે પછી ભેળવી દે ભગવાન. સાધુ નો સ્વભાવ એવો છે, સંત નો સ્વભાવ એવો છે. ભોલાગીરી બાપુ
બેઠા છે, હમણાં દર્શન કર્યા બાપુના. બાપુ એમ જ હાથ ઊંચો રાખીને બેઠા છે બાપુ, કારણ કે ગૌ હત્યા બંધ થવી જોઈએ. જહાંગીર વખતમાં એક ઘંટ રાખવામાં આવતો હતો, અને ઘંટ રાખવામાં આવતો હતો, ઘંટ એટલા માટે હતો કે કોઈ ફરિયાદી આવે એટલે ઘંટ વગાડે એટલે ખબર પડી જાય કોક ફરિયાદી આવ્યો છે, કોક રાવ લઈને આવ્યો છે. અને એમાં થોડાક સમય પછી ઘંટ વાગ્યો અને જહાંગીરના રાજમાં કીધું કોઈ ફરિયાદી આવ્યો છે, કે કોઈ ફરિયાદી નથી. બધા કહે છે કોઈ ફરિયાદી નથી, અને એમાં એક ચારણ બેઠા છે કે જહાંગીર ફરિયાદી આવ્યો છો, કે એમાં ગાનું શિંગડું ભરાઈ ગયું છે એટલા માટે ઘંટ વાગ્યો છે. અને એ જહાંગીર ને ચારણ કવિરાજ કહે છે કે જહાંગીર એ ગા ફરિયાદ કરે છે, એ રાવ કરે છે કે અમે હિન્દુ ને પણ એ જ દૂધ આપ્યું છે અને મુસ્લિમ ને પણ એ જ દૂધ આપ્યું છે ને, કે હા તો અમારા કપાવાનું કારણ શું છે. એ વખતે જહાંગીરે ગૌ હત્યા બંધ કરાવી હતી. સંતો મંતો આપણને સમજાવે છે. આ સંત છે ને ભગવાન રૂપ ધારણ કર્યા, અને ભગવાન એમ કહે છે કે મારો સંત સાધુ બોલાવે ત્યારે હું આ સૃષ્ટિમાંથી આવું છું. નારો એવો પ્રસંગ ત્યારબાદ આપણે પૂનમબેનને સાંભળવા છે. બાપુ એ જે ભારત વર્ષની ભૂમિ આગળ માટે વાત કરી હતી મેં, જુનાગઢ ધાબાનું બિલખા ગામ, શેઠ સંગાળજા અને ચંગાવતી રીએ, અને શેઠ સંગાળજા અને ચંગાવતી ને બે ને નિયમ આવે કોઈ સાધુ ને કોઈ અતિથિ ને કોઈ મહેમાન ને જમાડા વગર જમે નહીં, આવા બે ને નિયમ હાલે. અને એમાં પાંચ પંદર દિન વાણા વહી ગયા, કોઈ સાધુ નથી આવતું, કોઈ મહાપુરુષ નથી આવતો, કોઈ બાવલિયો આવતો નથી. ભગવાન પરીક્ષા કરવા માટે આ દિવસોના વાણા વહી ગયા છે. ને એમાં કોઈ આવીને કીધું કે બિલખાના જાપામાં બિલખાના પાદરમાં એક મહાપુરુષ એક સંત આવ્યા છે, એક ભગવાધારી આવ્યા છે. અને શેઠ સંગાળ છે આવી અને મહાત્માને કહે છે કે પ્રભુ મારું આંગણું પવિત્ર કરો, મારે આંગણે આવો, અમારે નિયમ છે સંતને જમાડા પછી અમે જમી. નારાયણ અખિલ બ્રહ્માંડનો માલિક એ ભગવાધારી સાધુના વેશમાં આવે છે, પરીક્ષા કરવા માટે આવે છે. હે વાણિયા તું અમને જમાડી નહીં હેગો, કે હું જમાડી શકે છે હાલો. બહુ આગ્રહ કર્યો, માયતમાં આવે છે બત્રી ભાતના ભોજન પીરાજ, અને સંતે થબાટ મારી, આ અમે નો જમ્યો. એ જીખીર રોટલી અમે જમતા નથી ને નથી અનનો નાહાર, અમે તો સહી એ જી માસ ના ભોગી એમ બોલા કીર્તાર, સાધુ કઈ ના શરમાવો અને હું તો શમગો. અમે આ ના જમી તો એ જી માળહની મારે માટી ખાવી છે ને બને તો નાનું બા. પછી શેઠ ને ચંગા હા દેવ મુજાળાઈ કરવા તો લોઈ હાલ કેવા વેણ કોને કાલા, અને દેવો ને દીકરા કોને જૈન કેવું દીકરો દઈ દો, દીકરા તો દેવો ની વાલા હોય. ટૂંકમાં વાત કરી તો એ સંત મહાપુરુષ એ નિશાળે છે અને ચેલિયા ને કહે છે કે ચેલિયા ભાગી જા, બે અંતરા કહે અને બેન ને આપણે સાંભળવા ત્યારે હવે ભાગ છે લૈયા આ ભોમ કા મેલી ને મારું માની લે પતિ, આ માવતર તારા એ તુને મારવા બેઠા આ
आंगणे गायो अतिथि भूता रोज भूती जाए अने पसी पछतावो थाशे पछतावो थई जाए पछी जवाय नहीं गा આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે આવા બાવલિયાના આવા સંતોના ચરણમાં વહી જાય છે જીવન પવિત્ર થઈ જાય છે બોલાગીરી બાપુએ કીધું કે આજુબાજુના ગામના બધા ભક્તો અહીંયા મળી ભજન ભાવ થાય આરાધન થાય અને વિક્રમેશ્વર મહાદેવ ભગવાન ભોળાનાથનું આરાધન થતું હોય ત્યારે જીતુભાઈ મહેશ કાશી કે નિવાસી જાકી રહે કે ઉદાસી ઓર કામ કે બિનાથી नाथ हलाहल प्यासी है अने योग के प्रकाशी आनंद के तेज राजी चंद्र भाल में प्रकाशी जेना भाल मा चंद्र होय अने हिमालय माथे भगवान भोळानाथ महादेव अखिल ब्रह्मांड नु संचालन करनार शिव एटले ध्यान एवा दादा महेश नु आया आराधन थातु होय कार्तिक गणेश जीव ना भाल दुनिया गन ढाके दीवार પરખ કરશો નહીં નાજીર જે સારા હોય એના તો સો સંસ્કાર બોલે ભોળિયાનાથ સોમનાથ મહાદેવ બેઠા છે ત્યારે સોમનાથ મહાદેવ કી જય વિક્રમેશ્વર મહાદેવ કી જય